વેલેન્જા ખાતે આવેલ નંદની રેસિડેન્સીમાં 11 નિરાધાર દીકરીઓના લગ્નના લાભાર્થે શ્રી શિવકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વેલેન્જાની નંદની રેસિડેન્સી ખાતે શિવ મહાપુરાણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શાસ્ત્રી શ્રી ભાર્ગવ દાદા દ્વારા લોકોની કથાનું રસપાન કરાવવામાં આવશે, જેમાં નંદની સોસાયટી તેમજ આજુબાજુના તમામ વિસ્તારના લોકો અને આગેવાનો આ કથાનો લાભ લેવા માટે ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી એવા પ્રફુલભાઈ પાનશેરા દ્વારા પણ આ કથાનો લાભ લેવા માટે આવી પહોંચ્યા હતા. આ કથાનો મુખ્ય હેતુ 11 ગરીબ નિરાધાર દીકરીઓના લગ્ન કર્યા વર માટે યોજવાનો છે. આ કથામાં સતી પ્રાગટ્ય, પાર્વતી પ્રાગટ્ય, શિવ વિવાહ, ગણપતિ કાર્કિતેય પ્રાગટ્ય, કુંવરબાઈનું મામેરું, બાળ જ્યોતિર્લિંગ, પિતૃપૂજન સહિતના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ તમામ ભક્તોએ આ શિવકથાનો લાભ લેવા માટે અવશ્ય પધારશો. પૂજ્ય ભાર્ગવ દાદા વ્યાસપીઠ પર બિરાજમાન થઈને ભગવત કથાનું રસપાન કરાવી રહ્યા છે ત્યારે સૌ સોસાયટી પરિવારજનોને હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન એટલા માટે આપી રહ્યો છું કે જ્યાં સત્સંગ, કથા, વાર્તાઓ, યજ્ઞ આ બધું થતું રહેવું જોઈએ. અને આ ન હોય, આ વ્યાસપીઠ ન હોત તો આપણી શું દશા અને દિશા થાત? આજે સમય જીવવા માટેનો છે. આપણે નાની નાની બાબતો, નાની નાની વાતોથી ખૂબ દુઃખી રહીએ છીએ અને જે સુખ માણવા જેવું છે એ માણતા નથી. આવો સમય, આવી સંજોગો આપ્યા છે. અત્યારે જે દુઃખી થાય છે એ પોતાની અવળાઈથી દુઃખી થઈ રહ્યા, અને આ દુઃખ એ માનસ પર હંમેશના માટે પોતાના ફેસ પર લઈ સુખ ક્યારેય પ્રાપ્ત કરી શકતો નથી. ગમે એટલા 11 રહીએ, ગમે એટલા વાર રહીએ, તો પણ મનની શાંતિ ન હોય તો એ તપ એ બધું જ નકામું છે. અને મનની શાંતિ એ પૂર્ણ ઈશ્વરની શ્રદ્ધા છે. કોઈના ઈર્ષ્યા ન કરો, કોઈનું ખરાબ ન બોલો, કોઈનું ખરાબ થતું એવું બોલવું નહીં. આ જે ગુણો છે એ તમને આંતરિક સુખ પ્રાપ્ત કરશે, અને આ સુખ જીવનની અંદર શ્રેષ્ઠ સુખ. આજે કેટલાય ડોક્ટરો આત્મહત્યા કરે છે, કેટલાય એન્જિનિયરો આત્મહત્યા કરે છે, એમની પાસે ગાડી હોય છે, કાર હોય છે, બધું જ હોય છે. તો આ બધી જ બાબતો માણસને સુખ આપતું નથી. સુખ એ વૃત્તિ છે, બીજાનું ભલું એ જ સુખ છે. માટે આજે આપણા હરેશભાઈ ઠુમર જિલ્લા પંચાયત, જુનાગઢ જિલ્લા પંચાયતના અધ્યક્ષ છે, અને નાનપણથી જેમણે હિન્દુત્વનું શું ખૂબ સારું કામગીરી કરી છે. હરેશભાઈ ઉપર આવો. હરેશભાઈ નું આપણે જોરદાર એક યુવા વયે જુનાગઢ જિલ્લાના એ જિલ્લા પંચાયતના અધ્યક્ષ છે. તો આજે પરિવારની અંદર નાની નાની બાબતોમાં આપણે દુઃખ દુઃખ દુઃખ, તો સુખ પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ? બીજાને માફ કરી દેવું જોઈએ. આપણે એક વર્ષ નહીં પણ દાદા 25 વર્ષ પહેલા કોઈના લગ્નની અંદર મામીજી એક ટોણું માર્યું હોય ને, એ હજી હાચવે. અને જ્યારે કોકનો લગ્ન પ્રસંગ આવે તે ફલાણીએ મને આમ કહી દીધું, આપણે કઈ સમાધાન કરાય ના કે મામીજીને બોલાવો. મામીજી ક્યાં? એ તો કે ઉકલી ગયા. તો પછી હવે તો છોડો, આ નાની નાની બાબતો છે. કોઈ ગાળ, કોઈ માન, કોઈ અપમાન, બધામાં જો સરખા રહે તો આઠે પહોર આનંદ. પાનભાઈના ભજનો છે ને, એ આઠે પહોર આનંદ. ક્યારે બધાનું ભલું સામે મળે તો એને આશીર્વાદ આપવાના હો, મળે તો ગરમ
ખીચડી આપી તોય વાહવા, ઠંડી આપી તોય વાહવા. એટલે આ એક વૃત્તિ છે. અને ઘણી વાર આપણે જોઈએ દુઃખ એટલે કયું દુઃખ, કે આ સમગ્ર પૃથ્વીના તમામ દુઃખને એક પોટલું વાળી દો અને જો એને કોઈ નામ આપવું હોય દુઃખનું તો એને સીતા નામ આપો. સીતાએ આટલા દુઃખ સહન કર્યા ત્યારે આજે રામચંદ્રજી ભગવાનની સાથે માં જાનકીની આપણે પૂજા કરીએ. એક મહેલમાં રહેનારા રાજકુમારી દેવી અયોધ્યામાં આવે છે, બીજા દિવસે જંગલમાં 14 વર્ષ જવાના હતા અને ત્યારે એ સીતાજી રામની જોડે ગયા. આ વાત એ જનક રાજાને ખબર પડી જ્યારે રથમાં આવતા, રથથી નીચે ઉતરી ગયા, પૃથ્વીમાં આળોટવા માંડ્યા, વાહ ધરતી માતા તે દીકરીને કેવો સંસ્કાર આપ્યો. આપણે અહીંયા સાસુ ને પેરાલિસિસ થઈ ગયો, 6 મહિના દેશમાં જવું પડે, તમારી પાસે ઘણે કે અમે બોલી નથી કરી, આમાં બોલી હોય લગ્નમાં, અમે બોલી કરી જ નથી. આ બોલી ન હોય, પ્રેમ હોય, કરુણા હોય, દયા હોય તો જ ભગવાન પ્રાપ્ત થશે. માટે જેટલા વડીલો યુવાનો બેઠા છે વ્યસન મુક્ત બને, દરેકને પ્રેમ કરુણાથી આંજી દો. નાના એવા ઘરની અંદર જો ભગવાનનો વાસ કરવો હોય તો કંકાજ છોડી દો અને એ પ્રેમ જેટલું તમે આપશો એટલું જ મળશે. ગમે એવું કજાડું વ્યક્તિ હોય ને તો પણ વર્ષે તમે એને પ્રેમ સદભાવનાથી સુધારી શકો. એને સામે વડકા નો ભરો ને, તો વડકા ભરીએ ને આપણે, વડકા ભરી લઈએ. આ કાઠિયાવાડી ટીપિકલ શબ્દ છે ને, આ વડકાએ તો કેટલાના ઘર બરબાદ કરનાય. આ વડકું ન ભરતા એને પ્રેમ આપનું છે. મારા દી મને ઘણી મને અમારા માજી કે આ છે ને દીકરાની થઈ ગઈ, આ હો એની થઈ ગઈ આખી. હું કહું માજી આપણે 200 જણા ડિંગલ વાજા લઈને ત્યાં લેવા ગયા હતા, લગ્ન કરવા ગયા હતા ને જાણ લઈ, હા ગયા હતા. મેં એની કરવા તો આપણે ગયા હતા ત્યાં, આ એની ન થાય તો એની ચિંતા કરવાની, આ એની થઈ ગઈ એ તો બહુ સારું કહેવાય. તમે રામ ભજો, રામ આ રામ છે. જીવનની અંદર સુખ દુઃખ આવ્યા કરશે, કોઈને માફ કરી દો. આજે સંકલ્પ કરો ઘરમાં, કાંઈ તમારું કોઈ બાજુવાળા અપમાન કરે, કોઈ કરે, 10 માળા રામની ભેજવી લો. તમે જે ભગવાન, તમને મનની શાંતિ મળશે. એ ગોવે કાંઈ કહ્યું તો 10 માળા કાંઈ વાંધો નહીં. આ કર્મ છે, યાદ રાખજો. પટ્ટો તમે જેવું આપ્યું છે એવું જ તમને આપવાના છે. માટે અત્યારથી આજે આ કથાના નિમિત્તે અને સોસાયટી મનીષભાઈ ને જગાભાઈ મનીષભાઈ ને યુવાન ને તાળીઓનો વધાવો. જેવો ગલે બેસતા હોય પાનના ગલે, જેને આવા વિચારો આવે, કથા બ્રહ્મત્વ જીવંત રાખજો. હું ઘણા વિડીયો જો કે કથાની જરૂર નથી, મંદિરની જરૂર નથી, ઓલાની જરૂર નથી, આ યજ્ઞની જરૂર નથી. પછી તમને ગુસ્સો આવે કે તું અહીં આવ્યો ને એ જરૂર નહોતી, પણ હવે ભગવાનને મોકલી દીધો. બ્રહ્મત્વ જીવંત રાખજો અને આ વ્યાસપીઠ દ્વારા નાના નાના પોઈન્ટો આપને મળતા જ રહ્યા છે. રામાયણ એ શીખવે છે ત્યાગની ભાવના. તો આજે કોઈના 2 સગા ભાઈ જમીન માટે કેસ કરે, 2 સગા ભાઈ પૈસા માટે પોલીસ સ્ટેશને કેસ કરે, જો આ કથા વાર્તા હશે તો તમે નાનો ભાઈ લઈ જા, તું જા લઈ જા. એનો એક દાખલો આપીને વાની વાત પૂરું કરું છું. હું કોર્પોરેટર હતો, નાના ભાઈ ને મોટા ભાઈના 2 ની વચ્ચે વર્ષા સોસાયટી મેં ગાળો, ગાળો એટલે મકાન આવે ને ઉપર નીચે રે, ઉપર ભાઈ મોટા રે, નીચે નાના. નાના ભાઈના ધર્મપત્ની થોડા મગજના, એટલે કે ભાઈ તું અહીંથી નીકળજે, આ મકાન તો અમારું, અમારા નામે જ છે. મારી પાસે આવ્યું, મારે પોલીસ કેસ કરો. મેં પોલીસ કેસ નહીં કરો, તમે તમારા ભાઈને મકાન આપી દો. કેમ? અને એને માંગી લીધું, ખબર નહીં ત્યારે તો આપણે ટ્રેક્ટર બાંધતા ને, બરોડા ટ્રેક્ટર બાંધી બધો સામાન લઈને બીજી રૂમે ભાડે વયા ગયા. આજે તમને સત્ય ઘટના કહું છું. આ એ ભાઈ જે મકાન આપીને ભાઈને વયા ગયા હતા પહેરે કપડે, તો પેલા ભાઈ એમને કીધું, ભાઈ તું અહીં લઈ જ કંઈક તારું છું.
એ ભાઈ ભાડે વૈયા ગયા તા રેવા, એના બંને દીકરા સારામાં સારા ડોક્ટર બન્યા છે. અને એની હોસ્પિટલનું ઓપનિંગ કરવા હું ગયો કે પ્રફુલભાઈ તમારી સલાહથી હું ઝઘડો. અને જેની પાસે મકાન છે ને એનો છોકરો રોજ ગટરમાં ગોતવા જવો પડે, પીને ક્યાં ઉઠો. આ જ ભગવાન છે, અહીંયા જ બધું મળે. માટે કોકને આપજો, કોઈને માફ કરી દેજો. પહેલું કુટુંબ, તમારા ઘરની શાંતિ બાજુવાળા બગાડી ન જાય બહેનો, એટલું ધ્યાન રાખજો. ફરી વખત પરિવારજનો, બધા મિત્રો, અમારા વિનુભાઈ, જગાભાઈ, ભાઈ ધર્મેશ સુતરિયા, કિશોરભાઈ, હરેશભાઈ, રાજુભાઈ, બધા અમારા મિત્ર મંડળ છે. હરેશભાઈ ઊભા થાજો. આ હરેશભાઈને મેં વિશ્વ હિન્દુ પરિષદમાં ખૂબ સરસ રીતે, અને એમણે તો રિસ્ક લીધો, આપણે દીકરીઓના કોક લઈ ગયા હોય, માર ખાધા છે અને દીકરીઓને છોડાયા પણ એ હરેશભાઈ. એટલે આજે એના છે કે અમે બંને ભેગા થઈ ગયા. ફરી વખત આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. પૂજ્ય વ્યાસપીઠને મારા કોટી કોટી વંદન. બ્યુરો રિપોર્ટ, વી ઇન્ડિયા ન્યૂઝ.